હળવદના રણમલપુર ગામ પાસે અઠવાડિયા પહેલા જ બનાવેલા નાળામાં તિરાડો પડતા તાત્કાલિક ધોરણે જેસીબી વડે માટી કામથી તિરાડ મોટી થતા અટકાવી હતી અને આજુબાજુ વિસ્તારમાં ઉભા પાકને બચાવી તેમજ મૂડી તરાજી અટકાવવામાં સફળતા મળી હતી. આ બનાવને પગલે બે દિવસ પહેલા શરૂ કરેલી નર્મદા કેનાલ બંધ કરવામાં આવી હતી. આ કેનાલ બંધ થતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. હળવદ માળિયા બ્રાન્ચ કેનાલ શરૂ થયાનો આનંદ હજુ ખેડૂતોએ માણ્યો પણ નહોતો. ત્યાં ભ્રષ્ટાચારની ભેટ ચડેલી નર્મદા કેનાલનું ખરાબ કામ છાપરે ચડી પોકારી ઉઠ્યું. હળવદના રણમલપુર ગામ પાસે નર્મદા નહેરનું નાળું બનાવ્યાને હજુ અઠવાડિયું થયું છે. ત્યાં કેનાલમાં તિરાડ પડવાથી કોન્ટ્રાક્ટરોની પોલ ઉઘાડી થઈ છે. આ તિરાડો પડતા લોકો નર્મદા કેનાલ પર ચાલતા કન્સ્ટ્રક્શન દ્વારા તાત્કાલિક ધોરણે જેસીબી વડે માટી કામ કરી કેનાલ તૂટતા બચાવી અને ખેડૂતોના ઊભા પાકને બચાવી મોટી તારાજી અટકાવી હતી. હજુ બે દિવસ પહેલા જ કેનાલ શરૂ થઈ અને આમ કેનાલ બંધ થતા ખેડૂતો પરેશાન થઈ જવા પામ્યા છે. આ અંગે તાલુકા પંચાયતના સદસ્ય ભરતભાઈ પટેલ, સરપંચ અમૃતભાઈ જેપી પટેલ તેમજ અન્ય પંચાયતના સદસ્ય સહિતનાઓ હાજર રહ્યા હતા અને જણાવ્યું હતું કે આવા ખરાબ કામ જોઈએ. ડાંગરથી પસાર થતી માળિયા બ્રાન્ચની કેનાલ રણમલપુર ગામની બાજુમાં જે હમણાં 8 દિવસ પહેલાં જે નાળું બનાવવામાં આવ્યું છે, ગઈકાલે રાત્રે પાણી પહોંચતા આજ વહેલી સવારે નાળું તૂટી ગયું, જેના કારણે કેનાલ બંધ કરવામાં આવી. તો આવા નબળા કામના કોન્ટ્રાક્ટરોને એની પાછળ ક્યાંક ને ક્યાંક તમે જોવો છો, સમગ્ર ગુજરાતમાં આવી કેનાલોના ભ્રષ્ટાચાર થાય છે. એમ અહીંયા પણ હળવદ અને ધાંગધ્રા વિસ્તારમાં પણ આવી કેનાલના કામમાં આરસીસી રોડ તેમજ એની બાજુમાં બનતો ડામર અને આ કેનાલના કામમાં ક્યાંક ને ક્યાંક સરકારી બાબુ પણ ભાગીદાર હોય અથવા તેની મીઠી નજરથી કામ ચાલતા હોય. તો આવા નબળા કામ કરતી એજન્સીને વહેલી તકે બ્લેકલિસ્ટ કરવી અને એની કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. મહેન્દ્ર મારુ સાથે બળદેવ ભરવાડ, લાઈવ ગુજરાત ન્યૂઝ, હળવદ.